હવે આપણે next યુનિટ નું યુનિટ નંબર 2 જોવાનું છે બરાબર યુનિટ નંબર 1 આપણે આગળ જોઈ ગયા હતા આગળની જે આઈડિયા હતી તમારી બરોબર એની અંદર આપણે યુનિટ નંબર 1 જોયું હતું લેટ્સ રીડ મોર બરોબર એનું નામ હતું કે ઇન ધ લેન્ડ ઓફ લિલીપુટ બરોબર આપણે લિલીપુટ વાળો છે યુનિટ જોયો હતો બરોબર છે સ્ટોરી હતી ગુલીવરની બરોબર એ લેટ્સ રીડ મોર યુનિટ નંબર 1 હતું અને આ જે છે બરોબર બ્યુટીફુલ બર્ડ્સ એ યુનિટ નંબર 2 છે પણ કેમ હતો કે લેટ્સ રીડ મોર બરોબર એટલે આજે આપણે આ યુનિટ નંબર 2 લેટ્સ રીડ મોર નું બ્યુટીફુલ બર્ડ્સ એની સ્ટોરી આપણે જોવાની છે હવે તમને બધાને ખબર જ છે બ્યુટીફુલ બર્ડ્સ એટલે શું બ્યુટીફુલ એટલે સુંદર અને બર્ડ્સ એટલે કે પક્ષીઓ હવે તમને બધાને ખબર જ છે કે આપણી આસપાસ ઘણા બધા સુંદર પક્ષીઓ આપણને જોવા મળે છે બરાબર અને અમુક અમુક પક્ષીઓ તો એવા પણ છે કે જે આપણે ક્યારેક કલ્પના કરવા જઈએ ને તોય આપણે કલ્પના કરી કરીને થાકી જઈએ કે એ પક્ષી છે બરોબર એ કેટલા સરસ અને કેટલા સુંદર વ્યવસ્થિત આપણને દેખાય છે જાતે જાતના રંગબેરંગી કલરફુલ પક્ષીઓ આપણે નિહાળી રહ્યા છીએ બરોબર અને આપણે કોઈ એવી બર્ડ્સની કોઈ એવી હોય સેન્ચ્યુરી બરોબર એટલે કે પક્ષીઓનું અભયારણ્ય હોય ત્યાં આપણે વિઝિટ કરી હોય બરોબર આપણે પક્ષીઓના અભયારણ્યમાં ક્યારેય મુલાકાત લીધી હોય તો ત્યાં તો આપણને ઘણા બધા વિવિધ પક્ષીઓ છે એ નજરે પડે છે બરોબર ઘણા બધા વિવિધ પક્ષીઓ છે આપણે જોવા મળે છે અને એ પક્ષીઓ છે એ એના જે કલર હોય છે બરોબર અમુક અમુક પક્ષીઓ તો આપણે જોયા પણ નથી હોતા એના આપણને નામ પણ ખબર નથી હોતા એવા એવા પક્ષીઓ હોય છે બરાબર હવે સપોઝ કે પક્ષીઓમાં આપણે વાત કરીએ તો ખાલી સામાન્ય સ્પેરો નું નામ લઈ લો બરાબર તમે સ્પેરો સ્પેરો નું ઉદાહરણ લઈ લો ચકલી છે બરાબર તો ચકલીની પણ ઘણી બધી જાત હોય છે બરાબર કોઈ એક જ પ્રકારની ચકલીઓ નથી હોતી ચકલીઓની પણ અસંખ્ય જાત હોય છે બરાબર તો એ એમાં થોડો ઘણો સુધારો વધારો થયેલો હોય બરાબર થોડી અલગ હોય ડિફરન્ટ હોય બરાબર પણ એ કહેવાય તો ચકલી બરાબર એટલે એના કલર પછી એનો આકાર બરાબર એ બધું જોઈએ તો આપણને એ જોવું ખૂબ જ ગમે છે એટલે તમને બધાને ખબર જ છે કે આપણી આસપાસ ઘણા બધા સુંદર પક્ષીઓ છે એ આપણે જોઈએ છીએ બરાબર તો અહીંયા આ યુનિટ નંબર 2 ની અંદર પણ આપણને પક્ષીઓ વિશે થોડી ઘણી વાત કરવામાં આવેલી છે બરાબર થોડા પક્ષીઓ વિશે આપણને કીધું છે બરાબર એનું આપણે શું કરવાનું છે સ્ટડી કરવાનું છે બરાબર કે આપણે આપણી આસપાસ ઘણા બધા પક્ષીઓ જોઈએ છીએ બરાબર પણ એમાંથી અહીંયા તમને અમુક અમુક પક્ષીઓને તમને વાત કરવામાં આવેલી છે લખડપોદની છે પછી પેલિકનની છે બરાબર પછી એક સુગ્રીવની વાત કરી છે બરાબર આવા અમુક અમુક ચાર પાંચ પ્રાણીઓ છે બરાબર પછી એક સુરખાવની વાત કરી છે બરાબર એવા થોડા પક્ષીઓને લઈ અને અહીંયા આ નાની એવી સ્ટોરી આપણને આવી છે બરાબર તો આપણે આ સ્ટોરીને સમજીએ જુઓ ક્વેશ્ચન નંબર 1 અને આ જે લેટ ફીલ્ડ મોરગાઇમેન્ટ હોય ને એમાં શું હોય તો કે એક નાની એવી સ્ટોરી જ આપવામાં આવેલી હોય બરાબર બીજું કંઈ આ બીજું કંઈ એમાં હોય નહીં એક નાની એવી સ્ટોરી છે એ તમને લેટ ફીલ્ડ મોરગાઇમેન્ટમાં આપેલી હોય બરાબર એ સિવાય બીજું કંઈ ન આપેલું હોય આ લેટ ફીલ્ડ મોરગાઇમેન્ટ છે એ નાના પણ હોય બરાબર જે આપણે આગળ યુનિટ આપણને આપ્યા હોય બરાબર એ યુનિટ જેવા મોટા ન હોય બરાબર આની અંદર એક નાની એવી સ્ટોરી આપેલી હોય છે અને એ પણ સ્ટોરી થી શરૂઆત થાય છે યુનિટ ની શરૂઆત ક્યાંથી થાય છે કે સ્ટોરી થી થતી હોય બરાબર એમાં સાચી બધી એક્ટિવિટીઓ હોય નહીં તો જુઓ હવે આપણે ક્વેશ્ચન નંબર 1 જોઈએ યુનિટ નંબર 2 નો એમાં જો સ્ટોરી આપેલી
જમીન હોય એટલે કે બારીમાંથી તમે બહાર જોઈ શકો છો બરોબર અને એ પક્ષી છે બરોબર એ પક્ષી આપણે ખાલી સામાન્ય આપણો ઘર હોય બરોબર ઘરની બારી હોય બરોબર એ બહાર એ બાજુ પડતી હોય તો આપણે બારીએ નજર નાખીએ તો એ આપણને પક્ષી છે એ આકાશમાં ઉડતા દેખાય છે બરોબર ગામડામાં આવું ઘણી વાર થતું હોય ગામડામાં શું હોય તો કે મોટા એવા મકાન હોય બરોબર અને બારી અને બાયણા વધારે હોય ગામડાના મકાન બરોબર તો શું હોય કે ત્યાં આપણે ખાલી બારીએ પણ આમ નજર કરીએ ને તો પક્ષીઓ છે એ આપણને નજરમાં આવે છે બરોબર આપણને જોવા મળે છે એવું કહે છે પછી શું કીધું છે કે યુ વિલ સી અ બર્ડ ફોર ટુ શું કહે છે કે યુ વિલ સી બરોબર એટલે કે તમે જોઈ શકો છો જો તમને એમ કીધું છે કે જો તમે બારીમાં બહાર જોવો બરોબર તો તમને શું દેખાશે સી એટલે દેખાવ બરોબર જોવું શું કહે છે કે યુ વિલ સી અ બર્ડ બર્ડ ફોર ટુ શું કહે છે કે તો તમને એક અથવા તો બે પક્ષી બરોબર એક અથવા તો બે પક્ષીઓ દેખાશે હવે સામાન્ય બારની પાસે બારી પડતી હોય બરોબર ત્યાં તમે ખાલી 5 મિનિટ નજર નાખો બરોબર તો 5 મિનિટમાં તમને એક થી બે પક્ષી તો જોવા મળશે જ બરોબર પછી જો શું કહે છે કે વોચ ધેમ કેરફુલી બરોબર શું કહે છે કે વોચ એટલે કે જો ધેમ એટલે કે તેમને કેરફુલી એટલે કે ધ્યાનથી બરોબર શું કહે છે કે તેમને ધ્યાનથી જુઓ લુક એટ ધેર કલર સેટ એન્ડ સાઇઝ શું કહે છે કે લુક એટલે કે તમારે જોવાનું કીધું છે લુક એટલે જુઓ ધેર એટલે કે તેમનો બરોબર કલર એટલે કે એનો રંગ જોવાનો છે સેટ એટલે કે આકાર જોવાનો છે એન્ડ સાઇઝ બરોબર એ કેવડા છે એ જોવાનું છે શું કહે છે કે તમે ધ્યાનથી તેમને જુઓ બરોબર એટલે કે પક્ષીઓને જુઓ અને તેમનો કલર આકાર અને એની સાઇઝ એમ કહો બરોબર એ તમારે જોવાનું છે સમ બર્ડ્સ આર સ્મોલ સમ બર્ડ્સ આર બિગ શું કહે છે કે સમ બર્ડ્સ એટલે કે કેટલાક પક્ષીઓ છે એ સ્મોલ એટલે કે નાના હોય છે અને સમ આર બિગ બરોબર એટલે કે કેટલાક પક્ષીઓ છે એ બિગ એટલે કે મોટા પણ હોય છે બરોબર અમુક પક્ષી એવા હોય કે જે નાના હોય છે અને અમુક પક્ષી છે એ એવા પણ હોય છે કે જે બહુ મોટા પણ હોય છે અમુક પક્ષી એવા હોય છે કે જે આકાશમાં ઉડી શકે છે અમુક પક્ષીઓ એવા છે કે જે આકાશમાં એટલા બધા ઊંચે સુધી ઉડી શકતા પણ નથી અમુક પક્ષી એવા હોય છે કે જે પૃથ્વી ઉપર રહેતા હોય છે અમુક પક્ષીઓ એવા હોય છે કે એને નદી સરોવર બરોબર આવી વસ્તુની આજુબાજુ જળ પક્ષીઓ હોય બરોબર એ આ નદી સરોવર તળાવ એવું છે કે હોય બરોબર એની આજુબાજુ રહેતા હોય છે બરોબર પછી શું કહે છે કે બર્ડ્સ હેવ ડિફરન્ટ કલર શું કહે છે કે બર્ડ્સ એટલે કે પક્ષીઓનો જે કલર છે બરોબર એનો જે રંગ હોય છે એ કેવો હોય છે ડિફરન્ટ એટલે કે અલગ હોય છે બરોબર પક્ષીઓનો રંગ અલગ હોય છે પેરોટ્સ આર ગ્રીન ડોવ્સ આર ગ્રે શું કહે છે કે પેરોટ્સ આર ગ્રીન બરોબર એટલે કે પેરોટ એટલે પોપટ બરોબર ગ્રીન એટલે લીલો શું કહે છે કે પોપટનો રંગ છે એ લીલો હોય છે જ્યારે ડવ બરોબર ડવ્સ એટલે થશે કબૂતરો બરાબર કબૂતરનો રંગ છે એ ગ્રે એટલે કે રાખોડી રંગ હોય છે બરાબર કબૂતરનો રંગ ગ્રે હોય છે રાખોડી કલરના કબૂતર દેખાય છે ક્રોસ એન્ડ કુકુસ આર બ્લેક શું કહે છે કે ક્રોસ એટલે કે કાગડા બરાબર એન્ડ કુકુસ એટલે કે કોયલો હવે કાગડાઓ અને કોયલોનો રંગ છે એ બ્લેક એટલે કે કાળા હોય છે બરાબર કાગડો અને કોયલ છે એ કાળા રંગના હોય છે જ્યારે પોપટ છે એ લીલા રંગનો હોય છે અને કબૂતર છે એ રાખોડી રંગના હોય છે બરોબર આટલું આપણને પહેલા તે ગ્રાફની અંદર કીધું છે હવે આપણે આ ક્વેશ્ચન જોઈ લઈએ ક્વેશ્ચન નંબરમાં વે ટુ વી ફાઇન્ડ બર્ડ્સ શું કહે છે કે તમે ક્યાં પક્ષીઓ જોઈ શકશો બરોબર તો આપણે કઈ જગ્યાએ પક્ષીઓ જોઈએ તો કે જો આન્સર તમને પહેલાનો આપી દીધો છે આઈડિયલમાં કે વી ફાઇન્ડ બર્ડ્સ ઇન વિલેજીસ ટાઉન સિટીઝ ફોરેસ્ટ એન્ડ માઉન્ટેન્સ શું કહે છે કે આપણે પક્ષીઓ વિલેજીસ એટલે કે ગામમાં બરોબર ગામડામાં ટાઉન્સ એટલે કે નગરોમાં સિટીઝ એટલે કે શહેરોમાં ફોરેસ્ટ એટલે કે જંગલોમાં એન્ડ માઉન્ટેન્સ એટલે કે પર્વતોમાં જોઈ શકીએ છીએ ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન છે કે સમ વોટર બર્ડ્સ લીવ નિયર ડેમ શું કહે છે કે સમ વોટર બર્ડ્સ એટલે કે કેટલાક જળ પક્ષીઓ છે વોટર બર્ડ્સ
પછી એના કલર સાઈઝ અને સ્ટેપ એ પણ અલગ હોય છે અમુક સ્મોલ હોય અમુક બિગ હોય બરાબર એવું બધું આપણે કીધું હવે આપણે કઈ પેરેગ્રાફ છે એની અંદર લખાણ પદ ની વાત કરી છે તો જુઓ શું કહે છે કે અ વોટેપર હેઝ અ લોંગ બિગ શું કહે છે કે લખાણ પદ ને લાંબી ચાંચ સોરી સ્ટ્રોંગ બિગ એટલે કે મજબૂત ચાંચ હોય છે બરાબર એક પેજ ઇઝ બિગ ઓન અ ટ્રંક ઓફ અ ટ્રી શું કહે છે કે એક પેજ બરાબર એટલે કે એ મારે છે ઠીક એટલે મારું બરાબર ઇઝ બિગ એટલે કે તેની ચાંચ હોય ઓન અ ટ્રંક એટલે કે થડ પર બરાબર ટ્રંક એટલે શું થાય થડ ઝાડનું જે થડ હોય એની વાત કરે છે થડ પર ઓફ ધ ટ્રી એટલે કે ઝાડના થડ પર બરાબર શું કહે છે કે તે એટલે કે કોણ તો કે લખડખડ બરાબર લખડખડ ને મજબૂત ચાંચ હોય છે એટલે શું કરે છે તો કે તે ઝાડના થડ પર તેની ચાંચ મારે છે બરાબર લખડખડ ની ચાંચ છે એ એકદમ મજબૂત હોય છે એટલે એ જે વૃક્ષનું થડ હોય બરાબર એ થડ ઉપર એની ચાંચ છે એ મારે છે ઈટ કેન મેક અ હોલ ઇન ઇટ વિથ ઇટ્સ બીક શું કહે છે કે ઈટ કેન મેક બરાબર એટલે કે એ બનાવી દે છે બરાબર બનાવી શકે છે હોલ એટલે કે કાન બરાબર ઇન વિથ ઇન ઇટ એટલે કે તેમાં શું કહે છે કે તે તેની ચાંચ પડે તેમાં કાન પાડી શકે છે વિથ ઇટ બીક બરાબર એટલે કે તેની ચાંચ પડે શું કહે છે કે તે તેની ચાંચ પડે તેમાં કાન પાડી શકે છે બરાબર થડ માં કાન પાડવું હોય તો લખડ ખોદ છે એ એની ચાંચ થી એનું જ્યાં છે ને જે વૃક્ષ ઉપર લખડ ખોદ રહેતા હોય ને એ વૃક્ષ નું થડ તમે જોવો ને તો એ કાણા વાળું હોય કેમ કે લખડ ખોદ છે એ 5 મિનિટ એની ચાંચ કે છે ને શાંતિ નો આવે કેમ કે એની ચાંચ છે ને એકદમ સ્ટ્રોંગ હોય મજબૂત હોય એટલે એ જેવા પ્રી મારશે ને એટલે એ થડ હારે છે ને એની ચાંચ એમાં મારી મારી અને થડ માં છે ને હોલ કરી નાખશે કાણા કરી નાખશે બરાબર પછી જો શું કહે છે કે એન આઉલ હેઝ બિગ રાઉન્ડ આઈઝ એન્ડ સ્મોલ બિલ્સ શું કહે છે હવે આઉલ ની વાત કરી છે આઉલ એટલે સાથે ઘૂવર બરાબર આપણે ઉપર ની લીટી માં લખણ ખોદ કીધું તો બરાબર લખણ ખોદ ની વાત કરી હતી કે ભાઈ એની ચાંચ છે મજબૂત છે બરાબર એ એની એ છે એ વૃક્ષ ના થડ ઉપર એ ચાંચ મારે છે અને એ ચાંચ મારી અને જે વૃક્ષ નું થડ છે બરાબર એમાં કાન પણ પાડી શકે છે બરાબર હવે આપણે ઘૂવર ની વાત કરી છે કે એન આઉલ હેઝ બિગ રાઉન્ડ આઈઝ એન્ડ સ્મોલ બિલ્સ શું કહે છે કે આઉલ બરાબર એટલે કે ઘૂવર છે બરાબર એની શું વાત કરી છે કે બિગ રાઉન્ડ આઈઝ બરાબર એટલે બિગ એટલે મોટું રાઉન્ડ એટલે ગોળ અને આઈઝ એટલે આંખ શું કહે છે કે ઘૂવર ને મોટી ગોળ મોટી આંખો હોય છે એન્ડ સ્મોલ બિલ્સ બરાબર સ્મોલ એટલે નાનું અને બિગ એટલે ચાંચ શું કહે છે અને નાની ચાંચ હોય છે બરાબર ઘૂવર ને ગોળ મોટી આંખ અને નાની ચાંચ હોય છે ઇટ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ શું કહે છે કે ઇટ ઇઝ અ બર્ડ બરાબર એટલે કે તે પક્ષી છે કેનું તો કે નાઇટ એટલે કે રાત્રિનું બરાબર ઘૂવડ છે એ એક રાત્રિનું પક્ષી છે બરાબર ઘૂવડ છે એ તમને દિવસે ન દેખાય ઘૂવડ છે જ્યારે અંધારું થઈ જાય રાત પડી જાય બરાબર ત્યારે એ આકાશમાં એ ઉડતું હોય છે બરાબર એટલે આ ઘૂવડ છે એ કેવું પક્ષી છે તો કે ઇટ ઇઝ બર્ડ ઓફ નાઇટ બરાબર એટલે કે એ રાત્રિનું પક્ષી છે રાત્રિનું પક્ષી છે સમ પીપલ ડિસલાઇક ધ આઉલ બટ ઇટ ઇઝ નોટ અ બેડ 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 બર્ડ બરાબર શું કહે છે કે સમ પીપલ ડિસલાઇક બરાબર સમ પીપલ એટલે કે કેટલાક લોકો સમ એટલે કેટલાક પીપલ એટલે લોકો ડિસલાઇક એટલે કે ગમતું નથી બરાબર ધ આઉલ એટલે કે ઘૂવડ શું કહે છે કે કેટલાક લોકોને આ ઘૂવડ છે બરાબર એ ગમતું નથી બરાબર બટ ઇટ ઇઝ નોટ અ બેડ બર્ડ બરાબર શું કહે છે કે બટ એટલે કે પણ ઇટ ઇઝ નોટ એટલે કે તે નથી બેડ બર્ડ બરાબર એટલે કે ખરાબ પક્ષી શું કહે છે કે કેટલાક લોકોને આ જે ઘૂવડ છે એ ગમતું નથી પણ તે ખરાબ પક્ષી નથી બરાબર ઘણા લોકો છે ને કે આ ઘૂવડ છે ને એ દેખાય ને તો એ ઘણાને ન ગમતું હોય કેમ કે રાત્રિનું પક્ષી છે ને રાત્રે દેખાય ને રાત્રે છે ને એ ઘૂવડનો અવાજ કરતું હોય તો ઘણા લોકો છે ને એ પસંદ ન હોય ઘણા લોકોને ઘૂવડ બરાબર એ અપશુકન માનતા હોય તો શું કહે છે કે કેટલાક લોકો છે એ આ ઘૂવડને ઘૂવડ કેટલાક લોકોને આ ઘૂવડ છે એ ગમતું નથી હોતું બરાબર પણ એ નથી ગમતું એટલે કે બેડ બર્ડ નથી બરાબર એટલે કે ખરાબ પક્ષી નથી બરાબર એ સારું પક્ષી છે જુઓ ઇટ ઇઝ અ હાર્મલેસ શું કહે છે કે તે કેવું છે હાર્મલેસ એટલે કે એ નિર્દોષ પક્ષી હાર્મલેસ એટલે કે નિર્દોષ બરાબર એ નિર્દોષ પક્ષી છે ઘૂવડ બરાબર હવે સેકન્ડ તરીકા આપણે શું જોવો એના પ્રશ્ન
વૃક્ષના થડ પર માંગે છે. બરોબર. પછી ત્રીજો ક્વેશ્ચન છે કે અ વુડપેકર હેઝ અ હોલ ઇન ધ ટ્રી ટ્રંક્સ વિથ હિઝ ટીથ, રાઈટ ઓર રોંગ? તો કહે છે કે વુડપેકર એટલે કે લખોડ ખોદ છે એ ટ્રી ટ્રંક. બરોબર. ટ્રી ટ્રંક એટલે કે જે વૃક્ષનું થડ છે એમાં. બરોબર. હોલ એટલે કે એમાં કામ પાડે છે. ઇટ્સ ટીથ. બરોબર. એટલે કે ટીથ એટલે દાંત. બરોબર. કહે છે કે એના દાંત વડે લખોડ ખોદ છે એના દાંત વડે વૃક્ષના થડમાં કાણું પાડે છે. આ વાત સાચી છે કે ખોટી? તો કે ખોટી. એના દાંત વડે કાણું નથી પાડતું. બરોબર. પણ કેનાથી પાડે છે? તો એની બીકથી, એની ચાંચ વડે એ કાણું પાડે છે. બરોબર. એટલે આપણે બીકથી પ્રશ્ન પૂછ્યો છે, દાંત વડે કીધું છે, એટલા માટે તેને થશે ખોટું. ત્યાર પછી ચોથું, એન આઉલ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ. શું કહે છે કે આઉલ એટલે કે ઘુવડ છે. બરોબર. એ રાત્રિનું પક્ષી છે. આ વાત સાચી છે કે ખોટી? તો કે સાચી છે. ઘોડ છે એ રાત્રિનું જ પક્ષી છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, એન આઉલ ઇઝ ડેસ. શું કહે છે કે આઉલ એટલે કે ઘુવડ છે. બરોબર. એ કેવું છે? તો કે હાર્મલેસ છે. બરોબર. નિર્દોષ પક્ષી છે. અને તમને એક જો ઓપ્શન નાઈ પૂછે હાર્મલેસ, હાર્મલેસ એટલે થશે નિર્દોષ અને હાર્મફુલ એટલે કે નુકસાનકારક, હાનિકારક છે. બરોબર. તો કેવું પક્ષી છે આઉલ? તો કે હાર્મલેસ, નિર્દોષ પક્ષી છે. એટલે શું આવશે ખાલી જગ્યામાં? હાર્મલેસ. હાર્મલેસ એટલે થશે નિર્દોષ. ત્યાર પછીનો પેરેગ્રાફ એટલે કે બીજો પેરેગ્રાફ છે આપણે જોવાનો છે. જો સાવના મળી છે. અ પેલિકન ઇઝ અ વોટર બર્ડ. શું કહે છે કે પેલિકન? બરોબર. હવે આ પેલિકન છે, તમે ચિત્ર આવ્યું છે ને, તમે જોયું હશે પેલિકન. બરોબર. એ એક પ્રકારનો પક્ષી છે. પણ કેવું પક્ષી છે? તો કે વોટર બર્ડ પક્ષી છે, જળ પક્ષી છે. બરોબર. એટલે આપણે પહેલી જ લીટીમાં એવું કીધું છે કે અ પેલિકન ઇઝ અ વોટર બર્ડ. શું કહે છે કે આ જે પેલિકન છે, બરોબર, એ એક જળ પક્ષી છે. ઇટ લિવ્સ નિયર બિગ લેક્સ. શું કહે છે કે ઇટ લિવ્સ નિયર બિગ લેક્સ એટલે કે તે એક મોટા તળાવ, બિગ લેક્સ એટલે કે મોટું તળાવ. બરોબર. શું કહે છે કે તે મોટા તળાવ પાસે રહે છે. ધ બિગ ઓફ ધ પેલિકન ઇઝ વેરી લાર્જ. શું કહે છે કે ધ બિગ એટલે કે એની જે ચાંચ છે એ ઓફ પેલિકન એટલે કે પેલિકન છે, જળ પક્ષી છે. બરોબર. કે પેલિકન ની ચાંચ છે એ કેવી છે? તો કે વેરી લાર્જ એટલે કે બહુ મોટી હોય છે. બરોબર. પેલિકન ની ચાંચ બહુ મોટી હોય છે. ઇટ કેન હોલ્ડ અ લાર્જ ફિશ ઇન ઇટ. શું કહે છે કે ઇટ કેન હોલ્ડ. બરોબર. હોલ્ડ એટલે શું થશે? તો કે પકડ. બરોબર. અને તે પકડી શકે છે અ લાર્જ ફિશ ઇન ઇટ એટલે કે લાર્જ ફિશ એટલે કે મોટી માછલી. કે તે તેના ચાંચ વડે. બરોબર. કેમ કે એને મોટી ચાંચ હોય છે એવું આપણને